ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે ત્યારબાદ બીજો સ્વર માતાના હેતુ હેલી ને કવિ કઈ રીતે સમજાવે છે તો તેનો જવાબ છે માતાના હેતુ હેલી ની સમજાવતા ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં પણ ભલે નહીં સો પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના સાત આઠી માં ઉત્તર આપો

એમાં માના હેતની હેલી તો શોધી એ જડતી નથી કવિ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરબ સામી અનુભવે છે આપતી માની અધુરપ સાલે છે કારણ કે હવે એમની પાસે મા રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અનુ અધુરપ અનુભવે છે ત્યાર બાદ છે બીજો સવાલ કવિને માતા પાસેથી શું શું મળે છે તો જવાબ આવશે કવિ ને માતા પાસેથી એની હુંફવાળી ગોદ

તો તેનો જવાબ આવશે જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોય ત્યારે મદદ કરવા અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે પણ જયારે જ મળે છે છે એનાથી નિશ્ચિતતા અનુભવે એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થયા પણ એમાં માના આલિંગનમાં મળતી ની અનુભૂતિ નથી થતી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા વાત ચેપ્ટર નંબર સોળ ના વિડીયોના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું